हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सुपर सहेलिया। फरी एक वार हूँ दीपा। चलो आज थोक बन थेपला चपटी में बनाए, एट के खूबज ओछा टाइम में। तो आ रेसिपी खास जोजो, थेपला वधारे बनावा हो तो आ रीते चौक्स बनावजो। घऊनो लोट 1.25 किलो जेटलो लीधो छे, रेग्युलर घऊनो लोट। मीठू नाखवानू छे 1 થી 1.5 ચમચી જેટલું। હિંગ નાખી દીધી 1.5 ચમચી જેટલી। કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે લગભગ 1.5 ચમચી જેટલું, 1.5 થી 2 ચમચી જેટલું નાખી શકીએ છીએ। ઓછું વધતું તીખું જે પ્રમાણે ખાતા હોય એ રીતે મરચું નાખવાનું છે। હળદર નાખી દીધી લગભગ 1/2 ચમચી જેટલી। બાકીના મસાલામાં ખાસ અહીંયા અજમો અને જીરું 1-1 ચમચી જેટલું હાથેથી આ રીતે મસળીને નાખવાનું છે। ખૂબ જ ઓછા મસાલામાં ફટાફટ બની જાય થોકબંધ થેપલા। આ રેસિપી ખાસ કરીને જે ગૃહ ઉદ્યોગ ચલાવતા હોય છે થેપલાનો, એના માટે બહુ જ ઉપયોગી છે। વિડીયો આખો જોજો। થેપલા બનાવવાની જે મેથડ છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે। 2 થી 2.5 ચમચી જેટલું તેલ નાખી દઈશું। અજમો અને જીરું મેં હાથેથી મસળીને નાખી દીધા, તમે જોયું। કસૂરી મેથી 2 થી 2.5 ચમચી જેટલી આપણે આ રીતે લોડીમાં જરા શેકી લેવાની છે, હવાઈની ઉડારી લેવાની છે, અને પછી હાથેથી મસળીને એને એડ કરવાની છે। કસૂરી મેથી આગળ પડતી નાખશો તો એનો ટેસ્ટ ખૂબ જ સારો લાગતો હોય છે। કસૂરી મેથી આ રીતે હાથેથી મસળીને આપણે એડ કરવાની છે। તમે ઈચ્છો તો સૂકા ધાણા એટલે કે કોથમીરની સુકવણી પણ એડ કરી શકો છો। ફુદીનો થોડો ફ્લેવર માટે સૂકો એ પણ એડ કરી શકો છો। થોડું થોડું પાણી એડ કરીશું અને રોટલી જેવો નરમ લોટ બાંધવાનો છે। લોટ બાંધતી વખતે પાણી થોડું હુંફાળું લેશો તો પણ સરસ પોચા થેપલા થાય, એટલે હુંફાળા પાણીથી કાં પછી રેગ્યુલર જે નોર્મલ પાણી હોય એનાથી લોટ બાંધવાનો છે। તો આ રીતે સરસ મસળીને લોટ આપણે તૈયાર કરી લેવાનો છે। લોટને સરખી રીતે મસળેલો હશે તો થેપલા સરસ નરમ થશે, એટલે બને તેટલો લોટને મસળી મસળીને બાંધવાનો છે। લોટ આ રીતે બાંધી અને પછી ઢાંકીને લગભગ 15 થી 20 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દેવાનો છે। તો લોટ તમે જોઈ શકો છો રોટલી જેવો નરમ જ રાખવાનો છે, બંધાઈ ગયો છે। ઢાંકી દઈશું, 20 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું। 20 મિનિટ પછી થોડુંક આ રીતે 1.5 થી 2 ચમચી જેટલું તેલ લઈશું અને લોટને સરખી રીતે કેળવી અને સરસ એક સરખો દેખાય, બિલકુલ એની ઉપર ક્રીસ ના રહે, તિરાડ ના દેખાય એ રીતે નરમ સુંવાળો કરી લઈશું। તો આ રીતે લોટને સુંવાળો કરવાનો છે, મસળવાનો છે, અને પછી એના એક સરખા લુવા તૈયાર કરવાના છે। તો એક સરખા લુવા આપણે તૈયાર કરીશું અને લુવા 2 કિની સંખ્યામાં તૈયાર કરવાના છે। તો આટલા લોટમાંથી લગભગ 40-1 લુવા તૈયાર થશે। 40-1 લુવા એક સરખા તૈયાર કરી અને રાખી દેવાના છે। અને પછી આ રેસિપીમાં જે વણવાની ટેકનિક છે, થેપલા વણવાની ટેકનિક એ ખાસ જોવા જેવી છે। વણવા માટે ચોખાનું અટામણ અને વાડકીમાં તેલ લઈ લેવું। આ રીતે 2 બાજુ તેલ લુવા પર અને પછી અટામણ લગાવી દેવું। તો આ રીતે ચોખાનો લોટ આપણે તેલ લગાવ્યા પછી લુવા પર લગાવી દીધો છે, અને પછી આ રીતે 2 લુવા એકબીજા પર મૂકી અને પછી અટામણવાળું કરી અને એકદમ હળવા અર્થે આપણે વણવાનું છે। તો 2 પડી 3 પડી રોટલી જેમ વણીએ છીએ એમ જ વણવાનું છે। ઓછા ટાઈમમાં વધારે થેપલા બનાવવા હોય તો આ રીતે તમે વણી શકો છો। એકસાથે 2 થેપલા વણવાના એવું કહી શકીએ તો ચાલે, અને બહુ સરસ રેસીપી ફટાફટ બની જતી હોય છે આ રીતે થેપલા। જ્યારે થોકબંધ થેપલા બનાવવાના હોય ત્યારે ખાસ આ રીતે થેપલા બનાવી શકાય, બહુ જ ફટાફટ બની જાય છે। લગભગ 40-1 થેપલા 1/2 કલાકમાં મેં તૈયાર કરી દીધા। તો સરસ રીતે પાતળું જેટલું વણે એટલું વણી અને પછી બીજી બાજુ ગરમ તવીમાં મીડિયમ હાઈ ફ્લેમે થેપલા શેકી લેવાના છે। મીડિયમ ફ્લેમ રાખવો અને એક બાજુનું પડખું થોડું થાય એટલે બીજી બાજુ સરખું બ્રાઉન કલરનું એટલે કે ઘેરા ગુલાબી કલરનું બીજું પડખું થાય પછી સરસ તેલ મૂકી અને એને શેકી લેવાના છે। બને ત્યાં સુધી તેલમાં જ્યારે થેપલા આપણે શેકવાના હોય ત્યારે આ રીતે વાડકીમાં તેલ કાઢી લેવું અને તવેથી આ રીતે તેલ લઈને કરવું, એટલે તેલ વધારે પણ નહીં જાય અને સરસ જોઈએ એટલા તેલમાં થેપલા આપણે તૈયાર કરી શકીએ। તો આ રીતે 2 બાજુ સરસ હવે ગુલાબી કલરના થેપલા શેકી લેવાના છે। થેપલું શેકાશે એમ લોડીની ઉપર જ આપણે
બે પડ એના છૂટા પડી જશે અને આ રીતે તમે ફટાફટ થેપલા બનાવી શકો છો. તો જોઈ શકો છો સરસ શેકાઈ રહ્યું છે, વચ્ચેથી ફૂલી રહ્યું છે, પડ લગભગ આપણા બે છૂટા પડી જશે. રેસીપી એટલે કે થેપલા આ રીતે મેં કહ્યું એમ, જ્યારે તમારે બહુ વધારે ક્વોન્ટિટીમાં બનાવવા હોય તો ચોક્કસ આ રીતે બનાવજો, ટ્રાય કરજો. એકદમ પોચા અને સરસ થેપલા આ રીતે બનતા હોય છે. તો લાંબી ટ્રીપમાં જવું હોય અને વધારે થેપલા આ રીતે બનાવીને લઈ જવા હોય તો તમે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. સરખી રીતે શેકાય પછી તમે જોઈ શકો છો સરસ વચ્ચેથી છૂટું પડી ગયું છે અને આ થેપલું આપણા બે થેપલા તૈયાર છે, એકદમ પાતળા પાતળા અને એકદમ પોચા. તો જુઓ આ રીતે મેં ફટાફટ થેપલા. બાકી જો તમને એવું હોય કે બે બાજુથી શેકવું છે તો આ રીતે પડ છૂટું પડે પછી પડ અંદરની બાજુનું પડ થોડું ઉલટાવી દેવાનું અને પછી પડ ઉલટાવીને પણ તમે બીજી બાજુ લોડીની ઉપર જ આ રીતે શેકી શકો. તો આ રીતે પડ ઉલટાવી અને બે બાજુથી તમે શેકી શકો છો. થોડું થોડું તેલ લઈએ અને આ રીતે બે બાજુથી ઉલટાવેલા પડે પણ આપણે શેકી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ આ રીતે ફટાફટ થેપલા બની જાય છે. થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા. જોઈ શકો છો ફટાફટ આપણે 40 થેપલા તૈયાર કરી લીધા. તો જોતા રહેજો સુપર સહેલિયા નવી નવી રેસીપી માટે. થેન્ક યુ.